અંદર અંદર એવી હરીફાઈ કરીએ કે એકબીજાથી આગળ નીકળીને સૌથી મોટી ભીડ, અને સાથે વખત થયો છે આપણા ઉમેદવાર પણ કોઈ આપણને કહી શકે એમ નથી, કોઈ આપણને કહી શકે નહીં. મને પણ મનમાં એવું ના થાય છે કે હવે સમજે આવે નરેન્દ્રભાઈ માટે કામ કરવું છે, અહીંયા તો કિરીટભાઈ સોલંકી માટે પણ કામ કરવું છે, અમિતભાઈ માટે પણ કામ કરવું છે, નરેન્દ્રભાઈ માટે પણ કામ કરવું છે અને ભારત માટે પણ કામ કરવું છે. માણસની 100% પાર્લામેન્ટમાં હાજરી હોય, બેસ્ટ પાર્લામેન્ટરીનો જેને એવોર્ડ મળે, સૌથી વધારે ડિસ્કશનમાં જેમને ભાગ લીધો, ન માત્ર અમદાવાદ, ન માત્ર પશ્ચિમ, પણ ત્યાં જાય છે એટલે ગુજરાતમાંથી બોલવા ઉભા થાય છે, અને ગુજરાતના જે પ્રશ્નો છે અને એ આપણા પ્રતિનિધિ જ્યારે ગુજરાતમાંથી બોલતા હોય, એવા પ્રતિનિધિને ફરીવાર ચૂંટવા માટેની જ્યારે આપણને તક મળી હોય ત્યારે મિત્રો એમાં સહેજ પણ કમી ખામી ન રહી જાય, કમી ખામી ન રહી જાય. અને આપણે પણ આજથી 23 એપ્રિલ સુધી જે કોઈ નાની મોટી જવાબદારી આવે એ જવાબદારી સુપેરે નિભાવીએ. મતદારો તૈયાર છે, મતદાન મથક સુધી લઈ જવા માટેની વ્યવસ્થા આપણે કરવાની છે. અત્યારે તો સમી સાંજ છે એટલે આમ ઠંડક છે, પણ પ્રચાર દરમિયાન અને એ દિવસે તો ગરમી એવી હશે. પણ મારી તમારી કસોટી હું તમને ઉદાહરણ આપીને કહું ત્યાં તમને ગરમી નહીં લાગે. મિત્રો મને યાદ કરજો, આપણે શાંતિથી અહીંયા નીંદર લઈએ છીએ, ધંધા પાણી કરીએ છીએ, વી એન્જોય અવર લાઈફ, પણ ઉનાળામાં 20 ડિગ્રી માઇનસ હોય, ઉનાળામાં 20 ડિગ્રી માઇનસ હોય અને 2 વર્ષ સુધી મારો ભાઈ ત્યાં સરહદની સેવા કરતો હોય, 2 જ વર્ષમાં એને જીવનના 2 મહિના ટૂંકા થતા હોય, શું એ માત્ર 30-40 હજારના પગાર માટે ત્યાં ઊભો છે? એનું ઘર સામાન્ય હોય, સાવ સામાન્ય ઘર, ગામડાનો પછાત જાતિનો, એ પૈસા માટે જતો નથી, પણ એના મનમાં રહેલી તહાસ છે, એટલા માટે ઉનાળામાં -20 ડિગ્રી સહન કરે છે. ઉનાળામાં -20 સહન કરીને મારા તમારા માટે કોઈ ભાઈ ઊભો હોય, એ ભાઈનું મોરલ ટકી રહે એટલા માટે ક્યારેક 35-40 ડિગ્રીમાં ભાજપનું કામ કરવાનું આવે ને મિત્રો, તો કે પાછી પાની ન કરતા. આપણે સૌ બહુ સિનિયર કાર્યકર્તાઓ છીએ, આ જાહેર સભા નથી પણ કાર્યકર્તા મિટિંગ છે, એ સંજોગોમાં યોજનાઓ વિશે હું એક પણ યોજના બોલ્યો નથી, કારણ કે મારા કરતાં અહીં બેઠેલા ઘણા આપણા વોકલ કાર્યકર્તાઓ 1 થી 15-20 આપણી યોજનાઓ રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની બધા બોલી શકે એવા સક્ષમ નીચે ઉપર બેઠા છે, એટલે એના વિશે મેં ઉલ્લેખ નથી કર્યો. આપણે બધા જે સંમેલનનું નામ છે એ પ્રમાણે સંકલ્પ લેવાનો છે, વિજય સંકલ્પ. પહેલાં સંકલ્પ લો તો વિજય તમારી સાથે જ છે. ભારત માતા કી જય.